સુરતના લીંબાયત વિસ્તારમાંથી બે દિવસ પહેલા જ તાજું જન્મેલું નવજાત બાળક મૃત હાલતમાં મળ્યું હતું। આ બાળકને લીંબાયતની હોસ્પિટલની નર્સ દ્વારા ફેંકવામાં આવ્યું હોય પોલીસે નર્સની ધરપકડ કરતા તેણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રીયન માતા-પિતાની સંમતિથી નવજાત મૃતદેહને ફેંક્યું હોવાનું રટણ કર્યું હતું। લીંબાયત વિસ્તારમાં ખાડી કિનારે એક ટાઇલ્સનો વેસ્ટેજ રૂમ આવેલો છે જેમાં બે દિવસ પહેલા એક મૃત નવજાત મળી આવ્યું હતું। ताजू जन्मेल बाळक मृत हालत में पड़ू हो जाण लिंबायत पुलिस ने कराता घटनास्थले पहुंची तपास हाथ धरी थी। एम ताजा जन्मेला बाळक ने नर्स द्वारा फेंकी देवायु हो नवजात बाळक मृत हालत में ज्यांथी मळी आव्यु हतु तेनी नजीक आवेली शिखा हॉस्पिटल नर्स अजू सी द्वारा फेंकी देवायु हतु। तो आ अंगे लिंबायत पुलिस मथक में पीआई एच बी झालाए जणाव्यु हतु के बे दिवस पहला ज तड़छोड़ायेलू मृत हालत में ताजूज जन्मेलू बाळक मळ्यु हतु। એમાં નજીકમાં રહેલી શિખા હોસ્પિટલની નર્સની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતા અમે તેનું પીએમ કરાવ્યું હતું જ્યાં ડોક્ટરે કહ્યું હતું કે બાળકની પ્રસૂતિ દરમિયાન અથવા પ્રસૂતિ પહેલાં મરણ થઈ ગયું હતું અને તેને લઈને આસપાસની હોસ્પિટલમાં તપાસ કરતા શિખા હોસ્પિટલની નર્સ અંજુ સી દ્વારા બાળકને ફેંકાયું હોવાની જણાવાય છે। એને લઈને પોલીસે નર્સની ધરપકડ કરી હતી અને પૂછપરછ હાથ ધરી હતી। તો નર્સે કબૂલાત કરી હતી કે બે દિવસ પહેલાં એક મહારાષ્ટ્રીયન એક પરિવાર આવ્યો હતો અને મેં તેનું અબોર્શન કર્યું હતું। મહિલાના અબોર્શન બાદ મૃત હાલતમાં બાળક જન્મ્યું હતું। ત્યારબાદ માતા પિતાની સંમતિથી નર્સ અર્જુસિંહ દ્વારા અબોર્શન કરીને બાળકને ફેંકી દેવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે નર્સની ધરપકડ કરી હતી અને એમાં દરેક બાબતે ધરપકડ કર્યો હતો। જિલ્લા બે દિવસ દરમિયાન અમને આ ગુનાની અપીલ મળેલી જેમાં શિખા હોસ્પિટલમાં એક નર્સ છે જે અંજુસિંહ નામની વ્યક્તિ છે એ પોતે ત્યાં નોકરી કરે છે અને એ ડૉક્ટર વીરેન્દ્ર પટેલનું દવાખાનું છે અને લગભગ છેલ્લા દોઢેક માસથી અહીંયા આ બેન જોબ કરતા હતા। એની પહેલાં પણ એ મહારાષ્ટ્રની મૂળ છે, મહારાષ્ટ્ર પણ આ રીતે સામાન્ય દવાની ઇન્જેક્શન આપવાનું શીખેલી એના મામાના છોકરાના ઘેરથી અને એ રીતે પોતે નર્સ અહીંયા બની ગયેલી। અહીંયા પણ અલગ અલગ ડૉક્ટરો સાથે રહેણે પ્રેક્ટિસ પણ કરેલી છે આ બાબતે અને પોતે મોટી ઉંમરની હોય એને આ ડિલિવરી કરવાનું પણ એ પોતે જાણે છે। તો ગઈકાલે અમારી પોલીસે સીસીટીવીના આધારે આ બેની ધરપકડ કરેલી છે અને એ બેને જે તે વખતે 17 તારીખે એની પર કોઈ મહારાજી ગજાનંદ નામના વ્યક્તિનો ફોન આવેલો અને કીધું એને કહેલું કે મેં એક કપલ કો ભેજતા હું ઉનકો અબોર્શન કરવાને કહે। પછી બીજા દિવસે પણ સવારે સુરત રેલવે સ્ટેશનથી પેલા ભાઈનો ફોન આવેલો સામેથી અને આ બેન અંજુસી નર્સ પોતે તેને રિક્ષામાં લેવા ગયેલા અને પોતાની ક્લિનિકમાં એડમિટ કરેલી અને બીજા દિવસે લગભગ રાત્રિના 8-1 વાગે એને ગોળીઓ અને ઇન્જેક્શન એ બધું આપી અને તેણે ગર્ભપાત કરાવેલો। એ દરમિયાન એક મૃત બાળક જન્મેલું જે છોકરો હતો અને તરત જ પેલા કપલને ત્યાંથી દવા સારવાર આપી અને કાઢી મૂકેલા અને એણે આ ભ્રૂણ પાછળ એની હોસ્પિટલમાં ઉપર ધાબે જઈ અને નીચે ફેંકી દીધેલું ચાડીમાં। તો એકચ્યુઅલી આ જે ભ્રૂણ ફેંક્યું હતું એ એકચ્યુઅલી એણે એના મનમાં એમ કે મેં ઝાડીમાં ફેંક્યું છે ખાડીમાં, પરંતુ એ ખાડીમાં નહોતું અને એક ગોડાઉનમાં પડેલું હતું ટાઇલ્સ ઉપર। એટલે ગોડાઉનવાળાએ કંઈ બીજા દિવસે સવારે જ્યારે હોસ્પિટલથી નીકળી ત્યારે ગોડાઉન આગળ અમારી પોલીસ પણ ઉભેલી અને એ ગોડાઉનના માલિક પણ ત્યાં હતા એટલે એ પોતે ગભરાઈ ગયેલી અને ખબર પડી ગઈ કે આ ભ્રૂણ ખાડીમાં નથી બીજે છે એટલે તાત્કાલિક ત્યાંથી નાસી ગયેલી, પરંતુ અમે સીસીટીવી આધારે બેનને પકડી લીધેલ છે અને આ ભ્રૂણ જે ત્યાંથી ધ્યાનેશ્વર કરી અને એની પાસે કોઈ મહિલા હતી એ બંને જણા આવેલા એવું એના નિવેદનમાં ખોલ્યું છે અને હાલમાં એને આ ગુનાના કામે અટક કરી અને અમે 14 દિવસના રિમાન્ડ માગતા કોર્ટે અમને દિન 7ના રિમાન્ડ આપેલ છે। આ રિમાન્ડ દરમિયાન અમે આ હોસ્પિટલમાં ક્યાંથી જોબ કરે છે, હોસ્પિટલમાં ડૉક્ટરનો શું રોલ છે, એની સાથે બીજા કોણ ડૉક્ટર હતા, એને જે સાધનો વસાવ્યા છે એ ક્યાંથી લાવ્યા છે અને એના જે ફોન છે એની કોલ ડિટેલ્સ ઉપરથી બધા પુરાવા સાંગી પુરાવા તેમાં ભૌતિક પુરાવા ભેગા કરી અને આ ગુનાનો નિકાલ કરીશું। એ બધી હજુ તપાસ ચાલુ છે કે આ ગુનાનો જે મેઇન ડૉક્ટર છે એ પણ 15 દિવસ પહેલાં જ એને મહારાષ્ટ્રની પોલીસ આવી રીતે મેડિકલના ઓપરેશન બાબતે એરેસ્ટ કરીને લઈ ગયેલી અને જેલમાં જ હતો, લગભગ એ આવશે એટલે અમને આગળનો ખ્યાલ આવશે કેટલા લોકો ઉપર કાર્યવાહી સમય ઉપર કાર્યવાહી નહીં। હાલમાં તો આ બેનને જ અટક કરવામાં આવે છે, પરંતુ જે આ ઓર્ગોરેશન કરાવવા જે કપલ આવ્યું હતું મારા એની પણ તપાસ કરવાની બાકી છે। આના ત્યાં ડૉક્ટરો કયા કયા આવે છે, કોણે આવા કૃત્યો અગાઉ પણ કરેલા છે એ બાબતે પણ તપાસ કરવાની બાકી છે।